સ્વાગત કરે છે પ્રભુ નામમાં ફરતી પ્રભુ આપણને આ પ્રભુના વચનો વાંચવા સાંભળવા માટે અત્યારે ફરતી સંગત આપી છે એકઠા કર્યા છે આવો પ્રાર્થના કરીએ પિતા અમે ખ્રિસ્ત માં નમીએ છીએ આજના દિવસ માટે આજના સંગત માટે સમય માટે આભાર માનીએ છીએ અમારો આત્મા અમારું પ્રાણ અમારું શરીર તમને સોંપીએ છે એ પણ અમારા એવા પાપ છે અવિચાર છે જ્ઞાનતા છે દૂર કરજો મદદ કરો પવિત્ર આત્મા તમારી વાતોને તમારા સેવક પાઉલ દ્વારા લખાયેલી છે વાતો એ સાંભળવા સમજવા મન કરવા માંગીએ છીએ દરેક સાંભળતા અમારા ભાઈ બહેનોને કૃપા આપો સત્યતા આપો પ્રભુ પ્રકાશ આપો અને અમારી જગ્યા જુઠ્ઠાણું છે દૂર થાય છે અને જે સત્ય એને પ્રાપ્ત કરવા માંગીએ છે સાંભળો આમેન ગુડ મોર્નિંગ રોમણપત્ર તેનો નવમો અધ્યાય પંદરમી કલમ અહિયાં પાઉલ શું કહેવા માંગે છે એ આપણે જરાક વાંચીએ સાંભળીએ દયા કરીશ અને જેના ઉપર મને કરુણા કરવી હોય તો તેના પર હું કરુણા કરીશ તો અહિયાં શા માટે પાઉલ આ પ્રમાણે ઈશ્વરની વાત કરે છે કે દેવ એ પક્ષપાત નથી કરતો દેવ ની મન માની ઉપર કોઈ અધિકારી છે સુ દેવની પણ પોતાની મનની મરજી પ્રમાણે કોઈને ચાહે એના પર દયા ના કરી શકે દેવ ચાહે એના પર કરુણા ના કરી શકે તો શરૂઆત એ પંદરમી કલમથી આપણે વાંચ્યા છે પાઉલ આવી રીતે વાત કરે છે કે જ્યારે ઈશાક રીપકા ને બાળકો થયા હજુ તો રીપકાના પેટમાં જોડ હતી બાળક હતા ત્યારે તેઓ હજુ કઈ ભલું ભૂંડું કર્યું નતું અથવા પેટની બહાર આવ્યા નતા એ પહેલા જ દેવનો જે ઈરાદો છે અથવા દેવના જે મનોરથો છે અથવા દેવની જે કઈ યોજના છે એ પ્રમાણે દેવ પહેલાથી એ પ્રમાણે ઈચ્છા ધરાવી અને આ બાળકો ભલું ભૂંડુ કરે એ પહેલા જ દેવે એમના માટે લખેલું છે દેવનું પૂર્વ જ્ઞાન અથવા દેવનું ત્યાં લખ્યું છે સંકલ્પ એવો હતો કે હું એકને પ્રેમ કરું છું ને બીજાને દ્રેસ કરું છું અગિયારમી કલમ હજુ તો છોકરા જન્મ્યા નતા રીપકાના બાળકોએ હજુ કઈ સારું કે ખરાબ નતું કર્યું ત્યારે મનુષ્યની કરણી પર આધાર નથી રાખતો પણ દેવનું મન આવે અથવા દેવના વિચાર આવે અથવા દેવને ઈચ્છા થાય એ પ્રમાણે એની મરજી પ્રમાણે તે કોઈને પસંદ કરે છે પછી માટે આ રીપકા ને કહેવામાં આવ્યું કે તારા પેટમાં જે જોર છે એમાં જે મોટો છે એ સાવ એ નાનો છોકરો જે આવવાનો છે યાકુબ એના ઉપર તે એની તે ચાકરી કરશે અને એમ પણ લખેલું છે યાકુબ પર પ્રેમ કર્યો પણ મેં એસાવ નો ધિકાર કર્યો જો દેવ એ બાળકો થયા એ પહેલા જ કીધું કે હું જે નાનો છે એ એસ યાકુબ એનો હું પ્રેમ કરું છું જે મોટો છે તે એસાવ તેના પર હું ધિકાર કરું છું અને જે નાનો છે એ ધણી બનશે અને મોટો એ એની સેવા કરશે ચૌદમી કલમ ત્યારે પાઉલ કહે છે શું દેવના ત્યાં અન્યાય છે ના એવું ન થો દેવના ત્યાં અન્યાય નથી અને દેવ ને હું એવી રીતે ન્યાય ન કરી શકું કે દેવ તમે અન્યાય કર્યો તો પાઉલ સમજાવે છે કે દેવ જયારે કોઈને પ્રેમ કરે છે અને દેવ કોઈનો ઉપર ધિકારે છે દ્રેશ કરે છે તો એ સાના પર નિર્ભર છે કેવી રીતે દેવ કોઈને પ્રેમ કરે કે છે બાળકો તો હજુ પેટમાં હતા તેઓએ ભલું ભૂંડું જાણ્યું નતું કરણીઓ કરી નથી તો કેવી રીતે દેવ કોઈને કોઈનો ન્યાય કરે અથવા દેવ કોઈને પ્રેમ કરે દેવ કોઈનો દ્રેશ કરે કેવી રીતે તો કે છે કે તે તો દેવ જે સગડી બાબતને જાણે છે તે અને તેના પર નિર્ભર છે કેમ કે જે 15મી કલમમાં પાઉલ કહે છે કે દેવ ચાહે તેના પર કરુણા કરે ચાહે તેના પર તે દયા કરી શકે છે એ તો દેવ થી છે એ મુસાને પણ એ પ્રમાણે જૂના દેવે કીધેલું હવે કદાચ આપણને એવો વિચાર આવે કે જો દેવની મરજી હોય તો દેવ કોઈને પ્રેમ કરે અને દેવની મરજી ના હોય પ્રેમ કરવાની તો એના પર રાખે તો આ તો લાગે છે કે દેવ અન્યાય કરે છે અને દેવ જો ઈચ્છે કોઈને બચાવવા માટે તો એ બચાવી શકે છે અને દેવ ઈચ્છે કોઈને નર્કમાં રાખવા માટે તો માણસ જો નર્કમાં જાય તો એની જવાબદારી કોની તો એનો જવાબદાર કોણ તો દેવજ છે કે જે લોકોને નર્કમાં નાખે દેવજ છે કે જે લોકોને સ્વર્ગમાં લાવે કારણ કે એની મરજી તો અહીંયા એવું લાગે છે કે દેવ અન્યાય કરતો લાગે છે કારણ કે કોઈ નર્કમાં જાય તો અહીંયા કોઈ કહી શકે છે કે દેવ પહેલાંને પ્રેમ કરતો હતો એટલે એને સ્વર્ગમાં લઈ ગયો દેવ એના પર દ્રેસ કરતો હતો એટલે એને નર્કમાં નાખ્યો તો આ મરજી આ વિચાર અથવા નિર્ણય એ તો દેવનો એના વિશે હવે થોડી વાતો આપણે સાંભળીશું સમજીશું શું દેવ અન્યાયી છે અહિયાં સવાલ કરે છે કે દેવ શું અન્યાય છે અને જવાબ આપે છે ના એવું ન બનો દેવ અન્યાયી નથી દેવે એકને પ્રેમ કર્યો અને બીજાને દ્રેસ કર્યો અને પાઉલ ફરદી કહે છે કે જ્યારે માના પેટમાં જ આ બે છોકરા હતા તેઓ હજુ તો ભલું ભુંડું કર્યું નહોતું કશું જાણ્યું નહોતું તો દેવ કેવી રીતે કોઈનો ન્યાય કરે અને દેવ કેવી રીતે કોઈનો દ્રેસ કરે અને દેવ કેવી રીતે કોઈને પ્રેમ કરે કાર્ય વગર કેવી રીતે સાબિત કરાય કે એ વ્યક્તિ એ ના ઉપર દ્રેસ કરવો જોઈએ ત્રણ સત્ય આ જે પત્ર છે એમાંથી થોડી વાતો કહેવામાં આવે છે આ જે અધ્યાય છે એમાં ત્રણ સત્ય જોઈએ છે પહેલી વાત જેમ મીખા બીજો દે પહેલી કલમમાં જૂના કરારમાં સ્પષ્ટ વાત છે કે દેવ માણસને સ્વતંત્ર બનાવ્યો છે ત્યાં લખેલું છે બીજો પહેલી કલમ કલમ બીજી જે લોકો બિછાનામાં સુતા સુતા વિચાર કરે છે કે કાલે સવારના હું અન્યાય કરીશ સવારના લૂંટ કરીશ સવારના ખૂન કરીશ સવારના આ પાપ કરીશ તે પાપ કરીશ સુતા સુતા હજી તો બીજો દિવસ થયો નથી પણ પહેલા જ યોજના કરે છે પાપની યોજના અથવા અન્યાય કરવાની યોજના બેઠા બેઠા કરે છે રાતે તો વિચાર કરે છે છે હું સવાર કરીશ કેમ કે જેવી થાય તેઓ અમલ પણ કરે છે એટલે જે વિચારે છે કે કાલે હું અન્યાય કરીશ કાલે ખૂન કરીશ કાલે આ ને તે પાપ કરીશ જે રાતે વિચાર વિચારે છે તે સવારના કે છે અજવાળું થતા

અને અહીંયા લખેલું છે કે એ તો એમના હાથમાં છે મનુષ્યના હાથમાં જ છે ઈશ્વરના કંટ્રોલ થી માણસ નથી ચાલતો એવું સાફ દેખાય છે અને એટલા માટે આદમ હવાને બનાવવામાં આવ્યા ત્યારે એમની સમયે દેવે જે આજ્ઞા તેમને આપી કે તમારે ફળ ન ખાવું અને આદમ સ્વતંત્ર હતો આદમ ચાહતો તો એ ફળ ન ખાતો અને આદમ ચાહતો તો એ ફળ ખાઈને ઈશ્વરની આજ્ઞા તોડી શકતો હતો અને આદમે આજ્ઞા તોડી તો એ દર્શાવે છે કે આદમ એ બંધનમાં નતો અને ઈશ્વરના આજ્ઞા જે હતી કે ફળ ન ખાવું તો એને ખાઈને બતાવ્યું સાબિત કર્યું કે હું તમારા કંટ્રોલમાં નથી હું મારા મનનો રાજા છું આદમ એ સાફ બતાવ્યું કે મારી ઈચ્છા છે ફળ ખાવાની ભલે દેવની મરજી નથી પણ તો પણ હું ફળ ખાઈશ તો એ સાબિત કર્યું કે આદમ દેવના અંકુશમાં દેવના તમે શેતાન ની સામે થાવ સમજાય છે કે મનુષ્ય એ ઈચ્છે તો દેવને આધીન થઈ શકે છે અને મનુષ્ય ઈચ્છે તો શેતાન સામનો કરી શકે છે શેતાન ના પાડી શકે છે તો એક સત્યતા જોઈએ છે અહિયાં કે મનુષ્ય દેવનો અવાજ ને સ્વીકાર શકે છે મનુષ્ય એ સ્વતંત્ર છે એ ચાહે તો ફળ ખાય ચાહે તો ન ખાય ચાહે તો દેવની આજ્ઞા પાડે ચાહે તો આજ્ઞા ન પાડે ચાહે તો એ પાપ કરે અને ઈચ્છે તો પાપ ન કરે એમ મનુષ્ય સ્વતંત્ર છે પૂર્ણ

છવ્વીસ સતાવીસ કલમ પ્રભુ કે છે જુઓ હું આજે ઓ ઇઝરાયલ તમારી આગળ આશીર્વાદ તથા શ્રાપ મૂકું છું અને તમારા દેવને જ્યાજ્ઞા હું તમને આજે ફરમાવું છું તો અહિયાં મૂસા કે છે ઇઝરાયલ લોકો તમે આજે જો સાંભળશો તો તમે આશીર્વાદ પામશો તમારી આગળ બે વસ્તુઓ છે અઠાવીસમી કલમ જો તમે યહોવા તમારા દેવ ની આજ્ઞા ન સાંભળતા અનુભવ નથી મારી વાત ન માની બીજા કોઈને પ્રભુ દેવ ઈશ્વર માનીને એની વાત સાંભળીને જશો તો તમે શ્રાપ પામશો ઓગણીસમી કલમ

તમાય સમક્ષ સાક્ષી રાખીને હે ઇઝરાયલ તારી આગળ મે બે વસ્તુ મૂકી છે જીવન અને મરણ આશીર્વાદ અને શ્રાપ મૂક્યા છે અહીંયા શબ્દો છે જીવનને પસંદ કર તો તું સ્વતંત્ર છે તું ચાહે તો આગના પાળે તું ચાહે તો આસરાત પસંદ કરે તું ચાહે તો જીવન પસંદ કરે હું ઈચ્છું છું તું જીવન પસંદ કર કે તું ને તારા સંતાન સદા જીવતા રહે આમેન તો અહીંયા ઈશ્વરે મનુષ્યને સ્વતંત્ર બનાવ્યો છે એ વાતો હું સંભળાવવા માંગુ છું યોહાન સુવાર્તા પહેલો જે બારમી કલમમાં લખ્યું છે કે દેવે જગત પર પ્રેમ કર્યો પ્રભુ શ્રી કૃષ્ણ મોકલવામાં આવ્યો અને જેટલા પ્રભુ શ્રી કૃષ્ણ પર વિશ્વાસ કર્યો ઓળખ્યો વિશ્વાસ કર્યો ઓળખ્યો અને એને સ્વીકાર કર્યો જેટલા ઈસુને સ્વીકાર કર્યા તે દરેકને દેવના છોકરા થવાનો અધિકાર મળ્યો સ્વીકાર કર્યો અંગીકાર કર્યો જેટલા અંગીકાર કર્યો એટલે મનુષ્ય સ્વતંત્ર છે જે કોઈ લખેલું છે બારમી કલમમાં તો બધા સ્વતંત્ર છે તમે પસંદ કરો તમે ઈચ્છો પોતાના ઈચ્છાથી જીવન સોંપી શકો છો તમે સ્વતંત્ર છો તમે જીવનને પસંદ કરી શકો છો અને જેટલા જીવનનો સ્વીકાર કર્યો પ્રભુ ઈસુ કૃષ્ણ સ્વીકાર કર્યો તેટલાને દેવના છોકરા થવાના જે અધિકાર છે એ પ્રાપ્ત થયા અને અહીંયા સાફ લખેલું છે જેટલાએ અંગીકાર કર્યો તે દરેક અલગ અલગ લોકો થયા તેઓને દેવના દીકરા કહેવામાં આવ્યા જેટલા બી અંગીકાર કરે છે તેઓને અને યોહાન ત્રણ સોળ લખ્યું છે કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનય દીકરો આપ્યો એ સારું કે જે કોઈ તેને પસંદ કરે જે કોઈ તેનો અંગીકાર કરે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે માર્ગ સુવાર્તા સોળમો અધ્યાય સોળમી કલમ માં છે પ્રભુએ પોતાના શિષ્યને કીધું જાઓ જઈને સુવાર્તા કરો જે વિશ્વાસ કરે જે કોઈ સ્વતંત્ર છે જે પણ વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લેશે તેનો તાણ થશે પણ જે વિશ્વાસ નહીં કરે

ઓ દેવ તમે શા માટે યાકુબ પર પ્રેમ કર્યો અને એસાવ નો ધિકાર કર્યો અથવા તો દેવ તમે કેમ અને પર દયા કરી અને પર કરુણા કરી અને અને હઠીલો કર્યો દેવ તમે આવું કેમ કર્યું તમારો આવો અધિકાર નથી એવું પૂછનાર મનુષ્ય તું કોણ છે વિસ્મી કલમ અરે ઘડેલા વ્યક્તિ શું ઘડેલી વસ્તુ ઘડનારને પૂછી શકે આવું મને કેમ બનાવ્યું અહીંયા પાઉલ એક દલીલ કરે છે કે મનુષ્ય સ્વતંત્ર છે એમ ઈશ્વર પોતે સ્વતંત્ર શું નથી અને એ તો કુંભાર છે અને કુંભાર ચાહે તેવો તે ઈચ્છે એવો આકાર શું ન આપી શકે તો એકવીસ લખ્યું છે તો કુંભારને શું અધિકાર નથી એનો જે એનો જ ગારો છે એને ફરાવે છે અને એમાં એ ચાહે એવા માટીનો આકાર આપી ન શકે શું તો અહીંયા પાઉલ ક્યાં છે દેવને તું કોણ છે પૂછનાર કેમ કે તું તો કુંભાર નથી જે કુંભાર છે તેને શું અધિકાર નથી કે હું એને હલકા કામ માટે બનાવું અને આને હું ભારે કામ માટે બનાવું અને હું હલકું બનાવું અને કુંડુ બનાવું અને માટલું બનાવું શું કુંભાર નથી માટી ઉપર ચારા ચાકડો ચાકડો છે ગાળો તો ગારા ઉપર શું અધિકાર નથી બાવીસમી કલમ ચલો દેવને પોતાનો ગુસ્સો દેખાડવા માટે અને પોતાનું સામર્થ પણ જણાવવાની ઈચ્છા જે ગુસ્સો અથવા તો પોતાનો કોપ દુષ્ટો પર દેખાડવા માટે એને જે સહન કર્યું શું એને અધિકાર નથી કલમ અને કોપ દેખાડવા માટે અને પોતાનું સામર્થ દેખાડવા માટે કર્યું કેમ કે તેમને તે નાશ કરવાનો હતો તો અહિયાં દેવ એ નાશ કરે છે પણ એ પહેલા એ સહન કરે છે કે એ તક આપે છે એવું અહિયાં સાબિત થાય છે દેવ પોતાનો ક્રોધ બતાવવા પહેલા મુદ્દત સુધી સહન કર્યું તો બીજી વાત જોઈએ છે કે દેવ સ્વતંત્ર છે છે અને અને તે કુંભાર આપણે તેની માટીના પાત્ર છે આપણે એના કુંભાર અને આપણે એના વાસણ છે શું લખેલું છે આપણે વાંચ્યું પાત્ર તો એ પાત્ર

તે તમને ત્યાં પહોંચાડશે અને તમે ત્યાં તેની આજ્ઞાઓ વિધિઓ પાડજો તો અહિયાં ત્રીજું સત્ય જોયે છે દેવ અમુક અમુકને વચનો આપે છે અને એટલા માટે તેમની સાથે તે બંધાયેલો છે અને ચાહે એના પર દયા કરી શકે છે દેવ છે એના પર દયા કરે અને દેવ એનો પર દયા કરે છે કે જે જીવન પસંદ કરે છે અને દેવ એના પર દયા કરે છે કે જેના ઉપર એને ભવિષ્યવાણી वचन આપેલું કે હું ફલાણું ફલાણું આપીશ અને એ બંધાઈ ગયો છે એટલા માટે પણ એ કોઈના પર દયા કરી શકતો હોય રોમન પત્ર 4 અધ્યાય 21મી કલમ તથા જે વચન ઇબ્રાહીમને સારાને આપેલું દેવે કરવું પડે છે કેમ કે દેવ એ સમર્થ છે એના વચનોથી એ મુકરતો બી નથી પહેલો દે બીજી કલમમાં લખ્યું છે અનંત જીવનનું વચન અનંત જીવન મળશે એનું વચન હા દેવ કદી જૂઠું નથી બોલતો એને અનાધિકાર થી વચન આપેલું તો આપણને કદાચ લાગ્યા આ માણસ બરાબર નથી એને શા માટે તમે સ્વર્ગમાં લઈ જાઓ છો દેવ તો દેવ જૂઠું નથી બોલતો એને જ્યારે વચન આપેલું છે તો એ પરિપૂર્ણ કરે છે તો આપણે કદાચ કહીએ દેવ આ માણસ યોગ્ય નથી તમે શા માટે પર દયા કરો છો તો કદાચ એ વ્યક્તિ

એટલા માટે એ વસ્તુ શક્ય થયું કેમ કે જે વચન આપેલું તે જૂઠું નથી બોલતો એને એ તો છે છે જે વચન આપે એવું સારાએ માન્યું કે જે વચન આપે છે તે વિશ્વાસું છે ભલે ને મારી આવી હાલત થઈ પણ એ વિશ્વાસ છે અને એટલા માટે કે છે કે એવા સમયમાં પણ એને ગર્ભ ધારણ થયો બાર મો તેની છવ્વીસ મી કે છવીસ નું જે વચન છે ભવિષ્યવાણી કરી છે પહેલા જયારે એને વચન આપેલું અને એને પૂરું પણ કર્યું અને ધરતી કમ થયા અથવા તો બહુ આશ્ચર્ય લાગ્યું તો દેવ ક્યાં છે હવે એકવાર હું પૃથ્વીને જ આશ્ચર્ય થાય એવું નહીં પણ આકાશને પણ હું કંપકાવી શકું છું તો કંપાવી શકું છું તો આશ્ચર્ય પમાડી શકું છું એવા વચનો આપું છું કે જે બહુ અઘરા લાગે છે પૂરા થવા પણ હું એ પૂરા કરીને જ રહીશ તો કે છે મેં ફક્ત પહેલા પૃથ્વીને આશ્ચર્ય લાગ્યું હતો તો કંપારો થયો પણ દેવ જે વચન આપે છે એ પૂરા થાય છે એમાં આશ્ચર્ય લોકોને થાય છે પેલો યોહાન પત્ર બીજો દે પચીસમી કલમ દેવે જે વચન આપણને આપેલું છે તે તો એ જ છે જે અનંત જીવન છે જે જીવન નું પ્રભુએ આપેલું છે પુનિયમ અગિયાર પચીસમી કલમ ત્યાં લખેલું છે કોઈ પણ વ્યક્તિ ઓ ઈજાણ લખો તમારી વિરુદ્ધ ઉભો રહી નહીં શકે

તેનો સમય જે વચન પૂરા થવાનો સમય જેમ જેમ પાસે આવતો ગયો એમ એમ તેમ તેમ જે ઈબ્રાહીમના બાળકો એમની ત્યાં વૃદ્ધિ થતી ગઈ સુવાર્તા સાત પહેલો ધ્યાય બેતાળીસમી કલમ દેવ પોતાના વચન ને પૂરા પણ કરે છે કદાચ સમય લાગે પણ પૂરા કરે છે આગળ દુકની સુવાર્તા પહેલો દે તેની બેતાળીસમી કલમ કલમ માફ કરો તો આપણા બાપ દાદા પ્રત્યે દયા દર્શાવે કરે છે યાદ કરે છે તો મનુષ્ય ઉપર જ્યારે દેવ દયા કરે છે તો દેવની ઈચ્છાથી હોય અથવા દેવે એમના બાપ બાપ દાદાઓને વચન આપ્યા હતા તો એને વચન આપ્યા હોય અને એ યાદ રાખે છે અને એટલા માટે એ દયા કરે છે

તેના બાળકો એ આશીર્વાદિત થશે ઈબ્રાહીમના બાળકો આશ્રદ થશે ઇબ્રાહીમ ને પ્રભુએ વચન આપેલું તો પ્રભુએ પ્રભુએમને વચન આપેલું માટે બાળકો એ થયા કલમ આ બધી કલમો એટલા માટે વંચાવું છું જેથી આપણને સમજાય કે પ્રભુ દયા કેમ કરે છે એ વચનો આપેલા છે એટલા માટે આઠમી કલમ જે લોકો દૈહિક રીતે ઇઝરાયલમાં જન્મેલા છે તેઓ દેવ ના છે એવું નહીં સમજવું પણ જેમની પાસે ઈશ્વરે વચન આપેલું છે કે તારા પર દયા કરીશ તારા બાપ દાદા સાથે અમે કરાર કરેલો છે વચન આપેલું છે તો એ વચન પામેલા લોકો નો જ તે દેવ છે તેમના જ તે બાળકો છે તો દરેક દેવના બાળક નથી દેહથી જન્મેલા તો દૈહિક છે પણ જે વચનોથી જન્મેલા છે તેઓ જ દેવના બાળકો કહેવાય છે

વિદેશીને તે સ્વીકારે તો એના પર પ્રભુ દયા કરે અને જે પ્રભુના લોકો છે ઇઝરાયલ લોકો તેમને સુવાર્તા આપવામાં આવે અને તેઓ નકાર કરે તો તેઓ શત્રુ છે પણ દેવના વાલા પણ છે કેમ કે ઇઝરાયલ ને દેવ જે છે એટલે ઇબ્રાહીમના સાથે દેવે કરાર કર્યો છે અને એના જ કારણે

તેઓ પર દેવ નો ક્રોધ કોપ છે જ રોમન પત્ર અગિયાર મો બત્રીસ મી કલમ દેવ બધા ઉપર દયા કરે એવું તે ઈચ્છે છે અને એટલા જ કારણે આ ઈઝરાયલના લોકોને અવિશ્વાસને આધીન કર્યા કે તમે નથી માનતા કંઈ વાંધો નહીં પણ મારી તમારા પર પ્રેમ છે મારો પ્રેમ છે અને તમારા પર દયા કરું છું અત્યાર શિક્ષા નથી કરતો હજુ પણ શિક્ષા નહીં કરું નહીં કરું નહીં કરું પણ મેં વચન આપેલા છે એ પૂરા જ કરીશ તમારે મારી આગળ નમવું પડશે તમારો વિશ્વાસ કરશો જ એવો સમય સંજોગો આવશે જ તો દેવ દયા કરશે જ

અને એટલા માટે પ્રભુ કીધું દેશમાં જઈને બધે જેથી લોકો દોષિત છે 24મી કલમ દેવ પ્રભુનો નો અવાજ કે છે મેં તમને બોલાવ્યા પણ તમે ઇન્કાર કર્યો તો એવું ન કહેવાય કે દેવે મને બોલાવ્યો બોલાવ્યો નથી પણ કે છે તમે ઇનકાર કર્યો મેં હાથ લાંબો કહીને તમને ભેટવા માંગ્યું પણ તમે કોઈ દરકાર ન કર્યું તો આ પસંદગી એ સાધારણ લોકો છે એ પસંદ કરી શકે છે પ્રભુને પણ તેઓ નથી કરતા કે છે દેવ કે છે મેં બોલાવ્યા પણ તમે ઇનકાર કર્યો મેં હાથ લાંબો કર્યો પણ તમે એના તરફ નજર ન કરી પ્રકટીકરણ બાવીસ સત્તર માં લખ્યું છે જેને સાંભળવાનું કાન છે તે સાંભળે અને જુઓ જે તરસ્યો છે તે આવે મારી પાસે અને મફત પાણી લે તો દરેક સ્વતંત્ર છે સુવાર્તા મળે છે કે જે સ્વીકારી શકે ના સ્વીકારે એ એની એની સ્વીકારેચન આઠમો દે ચોથી કલમ હે માણસો હું તમને બોલાવું છું તમને હાક મારું છું અને મારું બોલવું તમારા માટે છે પણ તમે સાંભળતા નથી તો કોઈ પણ ઈશ્વરને દોષી ન ઠરાવી શકે કે પ્રભુએ મને બોલાવો નહીં પ્રભુ મને પ્રેમ નથી કરતા પ્રભુ મારા પર દયા નથી કરતા એવું ન કહી શકે કેમ કે વચન જયારે આવે છે સુવાર્તા જયારે મળે છે તો એ દયા જ દેખાડે છે પણ તમે દયાનો અનાદર કરો છો આઠમો અધ્યાય નીતિ વચન દસમી કલમ તું રૂપુ ના સ્વીકાર પણ મારું શિક્ષણ સ્વીકાર તું સોનું નહીં ચોખ્ખું સોનું નહીં પણ વિદ્યા ને સ્વીકાર તું શું સ્વીકાર કે છે તું મારા શિક્ષણ ને સ્વીકાર મારી બુદ્ધિ ને સ્વીકાર સોના રૂપા કરતા વધારે મને મહત્વ આપ એવું પ્રભુ વચન કે છે નીતિ વચન ચોથો અધ્યાય બાવીસ કલમ અને આ જે ઈશ્વર છે જીવન છે વચન છે જ્ઞાન છે પ્રભુ જેને મળે છે તો તેમના માટે તો જીવન રૂપ છે એમના શરીરને તો રૂપ છે તો પ્રભુ એને લોકોને હાક મારે છે અને એટલા માટે દેવ અન્યાયી નથી દરેકને પ્રભુની વાત સાંભળવા મળે છે યહૂદીઓને પ્રભુએ વચન આપેલા કિસ્ત શાસ્ત્ર સિત્યોતેર આઠ શું પ્રભુની દયા કૃપા જતી રહી એમ સમજો છો એવું લાગે છે કે ઈશ્વરે જે એના લોકો સાથે વચન આપ્યું તે રદ થઈ જશે નથી જાણતો એવું ના એવું નથી થતું તો અહિયાં તું જે વચન આપે છે પ્રભુ એ પૂરા કર અને જેથી મને બળ મળે તો અહિયાં પ્રભુ એના લોકોને વચન આપે છે અને વચન આપે છે અને એટલા માટે એમના પર દયા કરે છે સુવાર્તા આપવામાં આવે છે દરેકને પણ જે નથી સ્વીકારતો તેને જીવન નથી મળતું અને જે ના સાથે વચન છે એમને તો સુવાર્તા મળે છે એટલા માટે પ્રભુએ પોતાના શિષ્યોને કીધું યર સાલેમથી જતા નહીં કારણ કે નદી જે છે યર સાલેમથી નીકળશે અને ત્યારબાદ વિદેશીઓ સુધી પહોંચશે પણ લોકોએ ઇઝરાયલના લોકોએ પ્રભુના વચનને ન સાંભળ્યા તો વચન એ દરેક માટે જ્યારે મળે છે તો એ દયા દર્શાવે છે

માનીતા પુત્રને ઠપકો દે છે તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે આમેન તેને ઠપકો દે છે તો દેવ કોઈ ના ઉપર ભી પ્રેમ કરી શકે છે તો દેવે યાકુબ પર પ્રેમ કર્યો એમાં સવાલ જ નથી આવતો કે દેવે કેમ પ્રેમ કર્યો દેવે કેમ એસા ઉપર પ્રેમ ન કર્યો એ સવાલ હોઈ શકે પણ દેવે યાકુબ પર કેમ પ્રેમ કર્યો એ સવાલ ના હોઈ શકે નીતિ વચન માફ કરો પુનનિયમ સાત મોદી છ થી આઠ કલમ જોવા છો તો ત્યાં પ્રભુએ પ્રજા છોલ અને યહોવા તારા દેવે તને આ પૃથ્વી પરની સપાટી પર તને પસંદ કર્યો બધી પ્રજાઓને જોઈને આખરે તને

તેને તમારા બાપ દાદાઓ સાથે કરાર કરેલો કે હું આ લોકોને હું પ્રેમ કરું છું અને તેમને જે દેશ આપીશ તો એ કારણ એ હતું દેવનો પ્રેમ અને એના સાથે દેવે ઇબ્રાહીમ ઈસા ક્યાકુ પિત્રો સાથે ઇઝરાયલના પિત્રો સાથે જે કરાર કેલો એને યાદ કરીને તેને પ્રેમ કર્યો અને કહે છે કે એટલા માટે હું તમને ફારૂનના ગુલામગીરીમાંથી છોડાવી લાવ્યો આઠમી કલમમાં છે તો દેવ તમને પ્રેમ કરતો હતો એનું કારણ એ હતું તમને ચાહે છે સામર્થ હાથથી તમને ઇઝરાયલ લોકો તમને કહી લાવ્યો અને ફારૂનના તમને બંદીખાનામાંથી એટલે મિસરના રાજા ફારૂનના હાથમાંથી પણ એને આપેલા અને દેવ ચાહે એના પર પ્રેમ કરી શકે છે તો યાખું પર પ્રેમ કર્યો એ ખોટું નથી બીજી બીજો કારણ જોઈએ છે શા માટે પ્રભુએ અહીંયા જે જોયું શા માટે યહુદીઓ પર પ્રેમ કર્યો તો દેવ એમને પ્રેમ કરતો હતો અને દેવે એમના લોકો સાથે એના એના સાથે સાથે બાપ દાદા વચન પણ આપેલું હતું રોમન પત્ર સોળ સત્તર કલમ તો દેવ કોઈને પ્રેમ કરે છે અથવા દયા કરે છે કરુણા કરે છે તો તે તો ઈચ્છનાર ઈચ્છનાર ની નહીં અને દોડનાર અથવા કામ કરનાર ની નહીં તો દેવ દયા કરે એના પર દયા કરે છે કે કોઈની લીધે દેવ દયા કરે એવું પણ નથી પણ દેવ પર નિર્ભર છે દેવ ચાહે તેના પર દયા કરે ચાહે તેના પર કરુણા કરે સત્તરમી કલમ અને શાસ્ત્ર વચનમાં ફારૂન વિશે શું કહે છે જો તારા મુસા હું સામર્થ બતાવીશ અને મારું નામ સોળમી કલમ ઓ મુસા નિશ્ચય મેં તને એ માટે મુસા તને ટકાવી રાખ્યો છે નિભાવી રાખ્યો છે કે ઓ મુસા હું તને મારું પરાક્રમ બતાવું અને આખી પૃથ્વી પર મારું નામ રહે આમેન તો દેવ ફારૂન પર ગુસ્સે હતા અને મુસા પર દયા કરી સત્તરમી કલમ તો અહિયાં પ્રભુ કે છે કે ફારૂન હજુ પણ તું કેમ હટીલો થઈને મારા લોકોને જવા નથી દેતો તો આપણે જે રોમન પત્ર નવમો પંદરમી કલમ વાંચ્યું ઓકે માફ પંદર ઉપર ની પંદરમી કલમ પ્રભુએ કીધું અત્યાર સુધી મેં મારો હાથ લંબાવીને ફારૂન તારા ઉપર અને તારી પ્રજા ઉપર આણ્યો નથી તે મારા લોકોને જવા ન દીધા અને હું ચાહતો તો તમને નાશ કરતો પણ મેં તમને નાશ નહી કર્યો તો પ્રભુ ફારૂન પર ગુસ્સે હતા અને જેટલા દેવના વિરુદ્ધમાં છે એ દરેક પર દેવ ખ્રિસ્તના વિરુદ્ધ છે સેવકોની વિરુદ્ધ છે એ દરેકના ઉપર દેવ પણ વિરુદ્ધમાં છે તો અહીંયા જે આપણે જોયું કે દેવ અન્યાય નથી કરતો અને દેવના ત્યાં પક્ષપાત નથી યાખ ઉપર પ્રેમ કર્યો તો એ મનુષ્યની ઈચ્છા જો હોય તે જીવન આવે છે જીવનને સ્વીકાર શકે છે અને જો દેવની ઈચ્છા હોય કોઈને પ્રેમ કરવાની તો દેવ સ્વતંત્ર છે પ્રેમ કરી શકે છે અને દેવે જો વચન આપેલું હોય તો તને પ્રેમ કરીશ ને તને ફલાણું ફલાણું આપીશ તો દેવ પોતાની મરજી પ્રમાણે આપે છે એ સાવ પર ધિક્કાર કર્યો અને જો આપણે જો અભ્યાસ કરીએ તો દેવ એ પૂર્વ જ્ઞાન એવું લખ્યું છે દેવનું પૂર્વ જ્ઞાન જે છે એ જાણતો હતો કે એ કેવો નીકળશે તથા શું કરશે અને એટલા માટે ભવિષ્યવાણી રૂપે દેવે એસાવ પર ધિક્કાર કર્યો એવું લખવામાં આવ્યું છે દેવ યાકુ પર પ્રેમ કર્યો ભલું ભૂંડું કર્યું નતું બંને બાળકોએ અને છતાં દેવ નું જે પૂર્વ જ્ઞાન છે અથવા જાણકારી અગાઉથી જે છે કે જે ભલું ભૂંડું હજુ તેઓ કર્યું નથી એ પહેલાથી દેવ જાણે છે કોણ ભલું કરશે કોણ ભૂંડું કરશે અને દેવ ચાહે એના ઉપર દયા કરી શકે છે એ સ્વતંત્ર દેવ છે અમેન પણ એ ભલું ભૂંડું નતું જાણ્યું નતું કર્યું પણ દેવું જે છે જે સર્વજ્ઞાની છે એ ચાહે તો કોઈને સારા સારા પાત્ર પોતાનું જે જણું છે એ પોતાની મરજીથી વેચી નાખ્યું અને એટલા માટે દેવ ત્યાં અન્યાય નથી તો અહીંયા પાઉલ કે છે એવું ન થાવ

તમે સત્ય છો તમે તમારો વચન સત્ય છે આ વાતો વવાય સમજાય અને પ્રભુ ખાસ દરેક સત્તામાં જોડાઈ જાય એવું માંગુ છું જે લોકો તમારે નથી સ્વીકાર કર્યો તે સ્વીકાર કરી શકે આ વાતો સાંભળીને અને જાણે કે અમારા પર અત્યારે કૃપા થઈ રહી છે અને તેનો તેઓ અંગીકાર કરે પ્રભુ ઈસુકે સ્નામાં આમેન પ્રવૃત્તિ સાથે કરીશું અવકાશમાં મારા બાપ તમારું નામ પવિત્ર બનાવો તમારા જે આવો જેમ કાશમાં ત્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ દેશ એટલી આજ મને આપો જેમણે માફ કરું છું તમારો માફ કરો મને પ્રશ્ન ન લાવો અને સંતન છટકો કરો રાજ્ય તથા પરાક્રમ તમારી માં સરકાર સિત તમારા છે હા આમેન આમેન પ્રેઝ લોર્ડ થેન્ક યુ Shalom Shalom